વિદ્યાર્થી મિત્રો, હું કિશન ઠુમર આજે આ વિડીયોમાં તમારા માટે લાવ્યો છું એનસીઆરટી સિલેબસ ધોરણ 11 ચેપ્ટર નંબર 7 ક્રમચય અને સંચય. રેડી? તો મિત્રો, આપણે આ ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, મતલબ કે નવું ચેપ્ટર આજે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. બહુ જ ઇન્ટરેસ્ટેડ ચેપ્ટર છે. ક્રમચય અને સંચય લોજિકલ ચેપ્ટર છે. ફ્યુચરમાં પણ કોઈ પણ પ્રકારની કોમ્પિટિટિવ એક્ઝામ હોય ત્યાં પણ આ ચેપ્ટરની રિક્વાયરમેન્ટ પડશે. મતલબ આ ચેપ્ટરની અંદર આપણે ગોઠવણી અને પસંદગી, કોઈ પણ વસ્તુ આપેલી હોય તો તે વસ્તુઓની આપણે યોગ્ય પસંદગી અને ગોઠવણી કરવી હોય તો કેવી રીતના કરવી જોઈએ તે ક્રમચય અને સંચયની મદદથી આપણે શીખવાનું છે મિત્રો. તો સૌથી પહેલાં આપણે એક બેઝિક એક્ઝામ્પલ લઈ પછી આપણે કન્સેપ્ટ તરફ આગળ વધીએ. મિત્રો, તમે રોજિંદા જીવનમાં એક વસ્તુનો આપણે આવું તમે મતલબ કે તમારી પાસે 3 પેન્ટ હોય અને 2 શર્ટ હોય તો તેની તમે અલગ અલગ પેર બનાવી અને તમે મતલબ કે પેન્ટ અને શર્ટ કયો પહેરવો તેની પેર બનાવી તો કેવી રીતના બનાવો છો? 3 પેન્ટ હોય અને 2 માની લ્યો કે શર્ટ છે તમારી પાસે, તો તમારે પેન્ટની પસંદગી કેટલી રીતે થઈ શકશે? મિત્રો, તમારે માની લ્યો કે આજના દિવસે કોઈ એક પેર પહેરવી છે તો તેમાં તમે 3 પેન્ટ છે તેમાંથી પસંદગી કેટલી રીતે કરી શકશો? 3 રીતે. અને શર્ટ તમારી પાસે 2 છે, એમાંથી કોઈ એક શર્ટ પહેરવો છે તો 2માંથી તમે એક શર્ટ પહેરી શકશો. રેડી? તો મિત્રો, આવી રીતના આપણે કયું પેન્ટ અને કયો શર્ટ પહેરવો, એટલે કે આવી કેટલી પેર બની શકે? આપણી પાસે 3 પેન્ટ અને 2 શર્ટ હોય તો કેટલી પેર બની શકે? તો તમે માની લ્યો કે 3 × 2 કરશો એટલે 6 થાય. રેડી? એટલે કે 3 પેન્ટ છે અને 2 શર્ટ છે, તો આની જે પેર બનાવી છે મિત્રો તે તમે 6 અલગ અલગ રીતે બનાવી શકશો. રેડી? માની લ્યો કે આપણે પેન્ટને P1, P2 અને P3 વડે દર્શાવી દઈ અને શર્ટને આપણે S1 અને S2 વડે દર્શાવી દઈ. રેડી? તો મિત્રો, આપણે આ પહેલું પેન્ટ P1 રાખી, બીજું પેન્ટ P2 અને અહીંયા P3. આ P1 પેન્ટ સાથે આપણે 2 શર્ટ પહેરી શકી, 2માંથી કોઈ પણ એક. P2 પેન્ટ સાથે પણ કોઈ પણ એક શર્ટ પહેરી શકી અને P3 પેન્ટ સાથે પણ કોઈ પણ એક શર્ટ પહેરી શકી. રેડી? તો આવી રીતના મિત્રો, માની લ્યો કે આ રીતના તમે પસંદગી કરો છો તો પેન્ટ 1 અને શર્ટ 1 એવી રીતના પેર બનશે. આ રીતના પસંદગી કરો તો P1 પેન્ટ એટલે કે પહેલું પેન્ટ અને બીજો શર્ટની પસંદગી થઈ શકશે. અહીંયા તમે જોશો તો P2 અને S1 એટલે કે બીજું પેન્ટ અને પહેલો શર્ટની પસંદગી થઈ શકે. P2 અને S2, અહીંયા P3 S1, અહીંયા P3 અને S2. આ રીતના તમે 6 પેરમાં અલગ અલગ રીતે તમે પેર બનાવી શકો છો. રેડી? તો મિત્રો, આ પ્રકારની જે ગણતરી છે તેને આપણે ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત કે ગણતરીનો સિદ્ધાંત તરીકે ઓળખીએ છીએ. મતલબ કે આજે આ ક્રમચય અને સંચય ચેપ્ટરની શરૂઆત છે તે આપણે આ બેઝિક કન્સેપ્ટથી કરવાની છે, જેમાં સૌથી પહેલાં આપણે ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત આવશે, જે આપણે મતલબ કે આવી પ્રકારની જે ગણતરી કરવાની હોય છે. રેડી? તો તેવા પ્રકારની ગણતરીને તમે ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત અથવા તો ગુણાકારનો સિદ્ધાંત તમે કહી શકો છો. રેડી? તો મિત્રો, હવે આપણે આ મૂળ તેના મેથેમેટિકલ કન્સેપ્ટ તરફ જઈએ, ગણતરીના મૂળભૂત સિદ્ધાંત તરફ. તો સૌથી પહેલાં તેની વ્યાખ્યા અને બેઝિક જે ફોર્મ્યુલા છે તે શીખશું અને પછી આપણે એક્સરસાઇઝ 7.1ની શરૂઆત કરશું. રેડી? તો આપણે હવે જોઈએ ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત. મિત્રો, આપણે ગણતરીના મૂળભૂત સિદ્ધાંત એટલે કે ગુણાકારનો સિદ્ધાંત જે છે તે શું કહેવા માગે છે, તો તેમાં એવું છે મિત્રો, જો એક ઘટના એમ મતલબ કે કોઈ એક ઘટના એવી છે કે જે એમ ભિન્ન પ્રકારે ઉદ્ભવે છે. રેડી? અને તેને આનુષંગિક બીજી ઘટના એન ભિન્ન પ્રકારે ઉદ્ભવે, તો બંને ઘટનાઓ એકસાથે ઉદ્ભવે તેના પ્રકારોની કુલ સંખ્યા કેટલી થાય મિત્રો? m × n. રેડી? જેમ હમણાં આપણે ઘટનાઓ મતલબ કોને કહેવાય મિત્રો, તો જેમ આપણે હમણાં પેન્ટ અને શર્ટનું જે એક્ઝામ્પલ લીધેલું હતું, જેમાં પેન્ટ પસંદ કરવાની ઘટના કહી શકો અને શર્ટ જે પસંદ કરવો છે તેને પણ તમે ઘટના કહી શકો. તો બે અલગ અલગ ઘટના થઈ મિત્રો. તો પહેલામાં આપણે શું હતું, જે પેન્ટની સંખ્યા હતી તેને આપણે m વડે દર્શાવી એટલે કે 3, અને જે શર્ટની સંખ્યા હતી તેને આપણે n વડે દર્શાવી એટલે કે m બરાબર 3 છે અને n બરાબર 2 છે. રેડી? એટલે કે કોઈ એક ઘટના એમ ભિન્ન પ્રકારે ઉદ્ભવે, એટલે કે આ 3 રીતે ઉદ્ભવે છે અને આ 2 રીતે ઉદ્ભવે છે બીજી ઘટના. રેડી? તો બે એકસાથે ઉદ્ભવે તેની ઘટના મતલબ કે તે ઘટના તેના પ્રકારોની સંખ્યા આપણે મેળવી હોય તો m × n એટલે કે 3 × 2 કરી શકો. 3 × 2 = 6, એટલે કે આપણે હમણાં થોડીક વાર પહેલાં જોયું હતું કે 6 પેર બનાવી શકો છો. તો આ પ્રકારના જે સિદ્ધાંત છે મિત્રો તેને ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત કહી શકો છો. રેડી? તો મિત્રો, આ જે સિદ્ધાંત છે તે મર્યાદિત સંખ્યાઓમાં હોય ત્યારે મતલબ કે જે ઘટનાઓ બને છે તેની સંખ્યાઓ મર્યાદિત હોય ત્યારે પણ આ વિધાન સાચું છે. મતલબ કે પહેલી ઘટનાની ઉદ્ભવવાની પ્રકારોની સંખ્યા એમ લઈ અને બીજી ઘટના ઉદ્ભવવાની સંખ્યા લઈ તો એન, તો m × n એટલે કે 2 એકસાથે ઉદ્ભવે તેની મતલબ કે તે સંખ્યાઓનો પ્રકાર થશે. રેડી? હવે આ જ રીતના માની લો કે એન અલગ અલગ પ્રકારની ઘટનાઓ બને છે. માની લઈએ કે એન અલગ અલગ પ્રકારની ઘટનાઓ છે. આની અંદર તો આપણે 2 ઘટનાની વાત કરી. રેડી?
કે જેમાં એમ ઘટના છે ને એન અલગ ઘટના છે. રેડી? તો બંને એક સાથે ઉદ્ભવે તેની ઘટનાની સંખ્યા કેટલી થાય, તેવા પ્રકારોની સંખ્યા કેટલી થાય, તો કે એમ ગુણ્યા એન. હવે આપણે જોઈએ કે એન ઘટનાઓ અલગ અલગ બને છે, જેમાં પહેલી ઘટનાને આપણે ઈ1 કહી દઈએ, બીજી ઘટના ઈ2 કહી દઈએ, ત્રીજી ઘટના ઈ3 કહી દઈએ. આવી રીતના ઈ એન લગી અલગ અલગ ઘટનાઓ ઉદ્ભવે છે, એન ઘટનાઓ. રેડી? માની લે કે ઈ1 ઘટના છે તે M1 પ્રકારે ઉદ્ભવે છે, E2 ઘટના છે M2 પ્રકારે ઉદ્ભવે છે, E3 ઘટના છે તે M3 પ્રકારે ઉદ્ભવે છે, આ જ રીતના EN ઘટના છે મિત્રો તે MN પ્રકારે ઉદ્ભવે છે. તો આ બધી ઘટનાઓ એટલે કે આ N ઘટનાઓ જે છે તે બધી એક સાથે ઉદ્ભવવાની સંભાવના કેટલી થાય, તો કે આ બધાનો સંભાવના તો ન કહી શકીએ અત્યારે, પરંતુ પ્રકારોની કુલ સંખ્યા એટલે કે આ બધી ઘટનાઓ જે છે તે એક સાથે ઉદ્ભવે તેના પ્રકારોની સંખ્યા કેટલી થશે કુલ, તો M1 ઇન્ટુ M2 ઇન્ટુ M3 .. ઇન્ટુ MN. રેડી? તો આ બધી ઘટનાઓ જે એક સાથે ઉદ્ભવશે મિત્રો, ક્યારે આપણે કુલ સંખ્યાઓ મેળવવી હોય તો આ કેવી રીતના મળશે, તો કે બધી જે ઘટનાઓ આપેલી છે જેટલી પ્રકાર રીતે તે બધાનો ગુણાકાર કરવાનો રહેશે. રેડી? તો આ બેઝિક નિયમ છે જેને આપણે ગુણાકારનો સિદ્ધાંત અથવા તો ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત કહી શકીએ છીએ. તો સ્ટાર્ટિંગમાં આપણે જે સ્વાધી 7.1 છે મિત્રો, તે આને આધારિત, મતલબ કે જે આપણે બેઝિક જે કોન્સેપ્ટ શીખા તેને આધારિત એક્ઝામ્પલ છે જે આપણે શીખશું, અને પછી આપણે ક્રમચયની શરૂઆત થશે. રેડી? તો હવે આપણે શરૂઆત કરશું સ્વાધ્યાય 7.1, જેથી કરીને તમે આ ગણતરીનો જે મૂળભૂત સિદ્ધાંત છે તેનો ઉપયોગ કેવી રીતના કરવો અને કઈ કઈ જગ્યાએ થઈ શકે તે પણ તમે શીખી શકો. તો આપણે શરૂઆત કરશું સ્વાધ્યાય 7.1. સ્વાધ્યાય 7.1 મિત્રો, તેની પહેલી રકમ જોઈએ, ટેક્સ્ટ બુક તમારી સાથે રાખજો જેથી કરીને તમે વ્યવસ્થિત રીતે સમજી શકો. રકમ પહેલાં વ્યવસ્થિત રીતે સમજવી પડશે, પછી એક્ઝામ્પલની અંદર જે સોલ્યુશન કરવાનું છે મિત્રો તેમાં બહુ સરળતાથી તમે સોલ્વ કરી શકશો જો ક્વેશ્ચન વ્યવસ્થિત સમજાશે તો. રેડી? તો પહેલો ક્વેશ્ચન છે મિત્રો, નીચેની શરતો અનુસાર 1, 2, 3, 4, અને 5 અંકોનો ઉપયોગ કરી, કયા કયા અંકોનો ઉપયોગ કરવાનો છે, 1, 2, 3, 4, અને 5, ટોટલ 5 અંકો અલગ અલગ છે તેનો ઉપયોગ કરી 3 અંકોની કેટલી સંખ્યા બની શકે. તો આપણે 3 અંકની સંખ્યા બનાવવાની છે મિત્રો, 3 અંકોની સંખ્યા બનાવી છે. રેડી? આપણી પાસે અવેલેબલ સંખ્યાઓ કેટલી છે મિત્રો, અવેલેબલ અંકો કેટલા છે, તો કે 5 અલગ અલગ પ્રકારના છે, 1, 2, 3, 4, અને 5. આ 5એ 5નો ઉપયોગ કરી આપણે 3 અંકોની સંખ્યા બનાવવાની છે. તેના માટે આપણને બે દાખલા, મતલબ કે બે શરત આપેલી છે. પહેલી શરત છે અંકોનું પુનરાવર્તન કરવાની અનુમતિ છે, એટલે કે આ જે 5 અંકો છે તેનો તમે પુનરાવર્તન કરી શકો છો, એટલે કે પહેલો અંક હોય પછી બાજુમાં બીજો અંક મૂકો તો અહીંયા પુનરાવર્તન થઈ શકે, એવી રીતના કરવાનું છે. અને બીજો પ્રશ્ન છે મિત્રો, અંકોની પુનરાવર્તન કરવાની અનુમતિ નથી. રેડી? એટલે બે રીતે આપણે 3 અંકોની સંખ્યા બનાવવાની છે. તો આપણે પહેલી શરતને આધીન શરૂઆત કરીએ, તો આપણે 1, 2, 3, 4, અને 5 આમ 5 અંકો આપણને આપેલા છે, તો આ 5એ 5 અંકોનું પુનરાવર્તન કરી 3 અંકોની સંખ્યા બનાવી છે. તો 3 અંકોની સંખ્યા બનાવવા માટે આપણે 3 બોક્સ લેશું મિત્રો. આપણે જાણીએ છીએ મિત્રો, 3 અંકની સંખ્યા હોય તેમાં લાસ્ટ જે ડિજિટ હોય, એટલે કે છેલ્લો અંક હોય તેને આપણે એકમ કહીએ છીએ, તેની બાજુના અંકને દશક કહીએ છીએ, અને તેની બાજુના અંકને 100 વડે દર્શાવીએ છીએ, એટલે કે 100, દશક અને એકમ. રેડી? આવી રીતના આપણે દર્શાવીએ છીએ મિત્રો. હવે આપણે આવી રીતના 3 અલગ અલગ જે સંખ્યાઓ છે, મતલબ કે જે આપણે 3 અંકોની જે સંખ્યા બનાવવાની છે, એટલે કોઈ પણ એક સંખ્યા બનાવી હોય તો તેમાં 100નું સ્થાન, દશકનું સ્થાન અને એકમનું સ્થાન આપણે અલગ અલગ રીતે ભરવાનું રહેશે. રેડી? તો અહીંયા આપણી પાસે 3 સ્થાન છે જેનું આપણે 3 અંકોની સંખ્યા બનાવી છે, એટલે આપણી પાસે 3 સ્થાન છે. તો સૌથી પહેલાં એકમનું સ્થાન, દશકનું સ્થાન અને 100નું સ્થાન, આવી રીતના 3 સ્થાન છે. તો હવે એકમનું સ્થાન આપણે ભરવું હોય તો મિત્રો આપણી પાસે 5 ટોટલ અંક છે. રેડી? તો 5 રીતે તમે આ ભરી શકશો. રેડી? 1, 2, 3, 4, અને 5, એટલે કે એકમના સ્થાને તમે 1નો ઉપયોગ કરી શકો, 2નો ઉપયોગ કરી શકો, 3નો ઉપયોગ કરી શકો, 4નો અને 5નો, આવી રીતના કોઈ પણ અંકનો જે આપેલા છે તેનો તમે ઉપયોગ કરી શકશો, એટલે 5 રીતે તમે ભરી શકશો. આ જે 5 લખેલું છે તેનો મતલબ શું છે મિત્રો, કે એકમનું સ્થાન છે તેને તમે 5 રીતે ભરી શકશો, એટલે કે 5 રીતે તમે પસંદ કરી શકશો. રેડી? નેક્સ્ટ દશકનો અંક આપણે પુનરાવર્તન કરવાનું છે, અહીંયા એવું કીધેલું છે, એટલે કે પુનરાવર્તનની અનુમતિ આપેલી છે આ પહેલા દાખલામાં. તો એનો મતલબ એવો કે જે દશકનું સ્થાન છે મિત્રો, રેડી, જે દશકના સ્થાનમાં પણ આપણે 5એ 5 અંકનો ઉપયોગ કરી શકશું. એનો મતલબ એવો છે કે માની લો કે તમે 1 મૂકેલો છે, કોઈ સંખ્યા બનાવવા માટે 3 અંકની સંખ્યા બનાવવા માટે તમે એકમના સ્થાને 1 મૂકી દીધેલો છે, તો 1નો ઉપયોગ તમે દશકના સ્થાને પણ કરી શકશો, કારણ કે એવું કીધેલું છે પુનરાવર્તન તમે કરી શકશો. રેડી? તો દશકનું સ્થાન પણ તમે 5 રીતે પસંદ કરી શકશો, એટલે અહીં 5 લખી નાખું, એટલે કે આ 5 રીતે તમે પસંદ કરી શકશો. રેડી? 5 અંક છે એટલા માટે 5 રીતે પસંદ કરી શકશો. નેક્સ્ટ 100નું સ્થાન, 100નું સ્થાન પણ મિત્રો અહીંયા આપણે પુનરાવર્તન કરવાનું છે, એટલા માટે 5 અંક, મતલબ કે જે આપણી પાસે 5 અંક છે, એટલે કે આ પણ 5 રીતે તમે ભરી શકશો.
આમ આપણે જોશો તો કે પાંચ અંકો આપણને આપેલા છે તેનો ઉપયોગ કરી ત્રણ અંકોની જે સંખ્યા બનાવવાની છે મિત્રો, તો અહીંયા તે કેટલી થશે? તો અહીં લખી ત્રણ અંકોની સંખ્યા બરાબર પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ, રેડી? એટલે કે આ જે એકમનું સ્થાન છે તેને તમે પાંચ રીતે ભરી શકશો, દશકના સ્થાનને પાંચ રીતે ભરી શકશો અને સોના સ્થાનને પણ તમે પાંચ રીતે ભરી શકશો, એટલે કે કોઈ પણ અંકનો આવી રીતના ઉપયોગ કરી શકશો. પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ એટલે કે 125 થશે. તો મિત્રો, જે આપણી પાસે ત્રણ પાંચ અંક આપેલા છે તે પાંચ અંકોનો ઉપયોગ કરી તમારે ત્રણ અંકોની સંખ્યા બનાવવી હોય, ત્રણ અંકોની સંખ્યા તો કેટલી થશે? 125, રેડી? તો મિત્રો, એ અલગ અલગ રીતે તમે બનાવી શકો છો. આપણે અત્યારે સંખ્યાઓ મેળવવાની હતી કે ત્રણ અંકોની કેટલી સંખ્યા બનાવી શકે. આપણને પાંચ અંક આપેલા હતા, તેમાંથી ત્રણ અંકોની સંખ્યા તમે પુનરાવર્તન કરી 125 સંખ્યા બનાવી શકો છો, રેડી? તો એ અત્યારે આપણી કેટલી 125 સંખ્યાઓ જે બનશે તે બનાવવાની નથી, ખાલી સંખ્યા કેટલી મળશે એટલે કે ત્રણ અંકોની કેટલી સંખ્યા બની શકે તો કે 125. તે અહીંયા પહેલો દાખલો કમ્પ્લીટ થાય છે. હવે બીજી જે શરત આપેલી છે તેનો આપણે ઉપયોગ કરી, જેમાં પુનરાવર્તન કરવાનું નથી. અહીં લખશું મિત્રો, પુનરાવર્તન સિવાય, રેડી? આ જ રીતના આપણે બોક્સ બનાવશું મિત્રો, કારણ કે ત્રણ અંકની સંખ્યા બનાવવાની છે. અહીંયા સોનું સ્થાન ભરશું, દશકનું સ્થાન ભરશું અને એકમનું સ્થાન. હવે આપણે ટોટલ ત્રણ અંકની સંખ્યા બનાવી છે મિત્રો. આપણી પાસે ટોટલ પાંચ અંકો છે, તો ત્રણ અંકોની સંખ્યામાં આપણે સૌથી પહેલાં સોનું સ્થાન માની લો કે ભરવું છે. તો સોનું સ્થાન તમે કોઈ એકની, આમાં પાંચમાંથી કોઈ એકની પસંદગી કરી શકો છો, એટલે સોના સ્થાનમાં તમે પાંચે પાંચ અંકનો તમે ઉપયોગ કરી શકો છો. કોઈ પણ એક અંક, એક સમયે એક અંકનો ઉપયોગ કરી શકો છો, પરંતુ આપણી પાસે પાંચ ટોટલ અંક છે એટલા માટે તમે આ જે સોનું સ્થાન છે તેને તમે પાંચ રીતે પસંદ કરી શકશો, રેડી? પાંચ અલગ અલગ રીતે. હવે પુનરાવર્તન કરવાનું નથી, એનો મતલબ એવો કે પાંચ અંકમાંથી કોઈ એક અંક માની લો કે સોની જગ્યાએ આવી ગયું, એટલે તમે તેનો ઉપયોગ દશકના સ્થાને કરી શકશો નહીં. એનો મતલબ એવો કે સોના સ્થાનમાં, આ સોના સ્થાનમાં પાંચ આવી ગયા એટલે કે માની લો કે આ બે લખ્યા છે, સોની જગ્યાએ આપણે બે લખાઈ ગયું, રેડી? તો હવે આપણી પાસે કેટલા અંક વધ્યા મિત્રો? બે તો લખાઈ ગયા સોની જગ્યાએ, તો આપણી પાસે વધ્યા ચાર અંક. તો દશકના સ્થાનને ભરવા માટે આપણી પાસે કેટલા રહ્યા, ટૂંકમાં કેટલી રીતે પસંદ કરી શકશો? તો કે ચાર રીતે, રેડી? આ જ રીતના માની લો કે અહીંયા એક ત્રણ ચાર પાંચ આપણી પાસે હતા દશકના સ્થાનને ભરવા માટે, એમાંથી ત્રણનો ઉપયોગ અહીંયા થઈ ગયો, તો આપણી પાસે કેટલા અંક વધ્યા? એક ચાર પાંચ, રેડી? તો તે ત્રણમાંથી કોઈ પણ એક અંકનો ઉપયોગ કરી અને એકમનું સ્થાન તમે ભરી શકશો, એટલે કે એકમના સ્થાનને ભરવા માટે આપણી પાસે ત્રણ અંક હતા. તો અહીંયા લખશું ત્રણ, રેડી? એટલે કે એકમના સ્થાનને ભરવા માટે આપણે ત્રણ અંકની પસંદગી કરી શકશું, રેડી? આવી રીતના મિત્રો, અહીંયા તમે જોશો તો સોના સ્થાનને પાંચ રીતે, દશકના સ્થાનને ચાર રીતે અને એકમના સ્થાનને ત્રણ રીતે તમે અંકોનો પસંદગી કરી શકશો. તો આવી રીતના ત્રણ અંકોની સંખ્યા જે આપણે બનાવી છે મિત્રો, કે જેનું પુનરાવર્તન થશે નહીં, એટલે કે અંકોનું પુનરાવર્તન થશે નહીં, તો કઈ રીતના થશે? તો કે પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ, એટલે કે પસંદગીના કુલ પ્રકાર કેટલા થયા? તો કે પાંચ ચોક વીસ, વીસ તેરી સાઠ. તો અહીંયા સાઠ સંખ્યાઓ બનશે જે ત્રણ અંકની હશે અને તેમાં જે સંખ્યા બનશે તેમાં પુનરાવર્તન અંક જોવા મળશે નહીં, રેડી? એટલે કે ત્રણ અંકની જે સંખ્યા હશે તેમાં કંઈ રિપીટેડ અંક જોવા મળશે નહીં, રેડી? તો અહીંયા આપણને ત્રણ અંકની કુલ કેટલી સંખ્યા મળી મિત્રો? ત્રણ, સાઠ સંખ્યા મળી, રેડી? તો અહીંયા દાખલા નંબર એક કમ્પ્લીટ થાય છે. તો હવે નેક્સ્ટ આપણે જોશું દાખલા નંબર બે. હવે દાખલા નંબર બે જોઈએ મિત્રો. હવે દાખલા નંબર બેની શરૂઆત કરતા પહેલાં તમને એવું આઈડિયા આવ્યું હશે કે આ તો મજા આવે એવું ચેપ્ટર છે, રેડી? એટલે કે આ લોજિકલ ચેપ્ટર છે મિત્રો. જેટલી તમને ક્વેશ્ચન વ્યવસ્થિત રીતે સમજાશે તેટલું તમે વ્યવસ્થિત રીતે એક્ઝામ્પલનું સોલ્યુશન તમે મેળવી શકશો, રેડી? તો મિત્રો, ખાસ ધ્યાન રાખજો, ક્વેશ્ચન વ્યવસ્થિત પ્રોપરલી સમજો, જેથી કરીને તમારે સોલ્યુશન કરવામાં સરળતા રહેશે. તો હવે બીજા દાખલાની રકમ જોઈએ તો તેમાં લખેલું છે મિત્રો, જો અંકોનું પુનરાવર્તન કરી શકાય, એટલે કે અંકોનું પુનરાવર્તન કરી શકાય તો એક બે ત્રણ ચાર પાંચ છ, એટલે કે છ અંક ટોટલ આપણને આપેલા છે, એક બે ત્રણ ચાર પાંચ અને છ, આવી રીતના છ અંકો વડે ત્રણ અંકોની કેટલી યુગ્મ સંખ્યાઓ બને? ત્રણ અંકની સંખ્યા બનાવવાની છે, તો ત્રણ અંકની સંખ્યા બનાવવા માટે મિત્રો આપણે સૌથી પહેલાં આવી રીતના બોક્સ બનાવવાના ત્રણ. અહીંયા સોનું સ્થાન હોય, દશકનું સ્થાન હોય અને એકમનું સ્થાન હોય, રેડી? આવી રીતના ત્રણ અંકોની સંખ્યા આપણને બની શકે. આપણી પાસે ટોટલ છ અંક છે, આગલા દાખલામાં પાંચ અંક હતા, અહીંયા છ અંક આપેલા છે, એક બે ત્રણ ચાર પાંચ અને છ. આ છ જ અંકનો ઉપયોગ કરવાનો છે, ત્રણ અંકની સંખ્યા બનાવવાની છે અને જે સંખ્યા બને તે યુગ્મ હોવી જોઈએ. એવી કેટલી સંખ્યાઓ બની શકે આપણને એવો પ્રશ્ન છે, રેડી? તો અહીં મિત્રો આપણે સૌથી પહેલાં, તમે જાણો છો કે ત્રણ અંકની સંખ્યા બનાવી છે પરંતુ યુગ્મ બનાવી છે, તો એનો મતલબ એવો કે એકમનું સ્થાન છે મિત્રો, એકમના સ્થાને તમે કેનો કેનો ઉપયોગ કરી શકો? જો યુગ્મ એટલે કે બેકી સંખ્યા, રેડી? બેકી સંખ્યા બનાવવા માટે આપણે જે સંખ્યા, મતલબ કે કોઈ સંખ્યા છે તેને બે વડે ડિવાઈડ કરી શકો,
રેડી તો તે સંખ્યાને શું કહેવાય યુગ્મ સંખ્યા કહેવાય અને બે વડે ડિવાઈડ ના કરી શકો તો એનો મતલબ એવો કે તે સંખ્યાને તમે અયુગ્મ સંખ્યા કહી શકો છો રેડી તો બે વડે ડિવાઈડ કરી છેલ્લો એકમનો અંક માની લો કે બે ચાર અને છ આ ત્રણનો ઉપયોગ કરીને તમે અહીંયા એકમનું સ્થાન ભરી શકો છો એટલે કે બે ચાર અને છ અંકનો તમે અહીંયા ઉપયોગ કરી શકો છો એટલે કે આ ત્રણ રીતે તમે ભરી શકશો કારણ કે યુગ્મ સંખ્યા બનાવવા માટે છેલ્લું સ્થાન એટલે કે એકમનું સ્થાન બે ચાર અથવા છ આપણી પાસે જે અંક છે તેમાંથી બે ચાર અથવા તો છ માંથી કોઈ પણ એક હોઈ શકે રેડી તો એકમના સ્થાનને આપણે ત્રણ રીતે ભરી શકીએ છીએ અહીંયા પુનરાવર્તન પણ કરી શકાય છે કારણ કે એવું રકમમાં કીધેલું છે પુનરાવર્તન કરી શકશું હવે આપણે દશકનું સ્થાન ભરશું રેડી મિત્રો અહીંયા તમે જોજો અત્યારે મેં એકમના સ્થાનથી ભરવાનું ચાલુ કર્યું આગલા દાખલામાં જે બીજો દાખલો હતો તેમાં સોના સ્થાનથી ભરવાનું ચાલુ કર્યું તો ક્યાંથી આપણે અંકો ભરવાનું ચાલુ કરવું તે પણ જોવું જરૂરી છે કારણ કે અહીંયા જે લોજિક છે મિત્રો યુગ્મ સંખ્યા બનાવી યુગ્મ સંખ્યા બનાવવા માટે આપણે મેઇન ફોકસ છે એકમનું સ્થાન એટલે આપણે એકમના સ્થાનથી શરૂઆત કરી રેડી તો આ રીતના પણ તમારે જોતું જવાનું રહેશે આ દશકનું સ્થાન હવે આપણે ભરવું છે મિત્રો હવે દશકનું ભરો કે સોનું ભરો એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં દશકનું સ્થાન ભરવું છે આપણી પાસે ટોટલ છ અંક છે તો આને પણ તમે છ રીતે ભરી શકશો રેડી કારણ કે છ અંકમાંથી કોઈ પણ એક અંકનો ઉપયોગ કરી શકો છો પુનરાવર્તન કરવાનું છે એનો મતલબ એવો છે કે અહીંયા માની લો બેનો યુઝ છે તો અહીંયા પણ તમે બેનો યુઝ કરી શકો છો રેડી એ રીતના કોઈ પણ રિપીટેડ અંક હોય તો ચાલશે હવે અહીંયા સોનું સ્થાન ભરું છે મિત્રો તો સોનું સ્થાન એટલે આપણે છ રીતે પસંદ કરી શકશું કારણ કે આપણી પાસે છ અંક છે રેડી તો મિત્રો ત્રણ અંકવાળી આપણે સંખ્યા બનશે જે યુગ્મ સંખ્યા છે યુગ્મ સંખ્યા હોવી જોઈએ તો આપણે કુલ કેટલી રીતે બની શકે તો કુલ પ્રકારો છ ગુણ્યા ત્રણ રેડી તો અહીંયા આપણે ત્રણેયનો ગુણાકાર કરી નાખશું એટલે આપણને જે સંખ્યા બનશે મિત્રો એટલે કે આપણી પાસે જેટલા અંકો છે તેટલા અંકોનો ઉપયોગ કરી ત્રણ અંકવાળી યુગ્મ સંખ્યા કેટલી બનશે એ આપણને મળી જશે તો છ ગુણ્યા છ એટલે છત્રીસ થશે અને છત્રીસ ગુણ્યા ત્રણ કરશો એટલે મિત્રો 108 થશે રેડી તો 108 તમને કુલ સંખ્યાઓ મળશે જે યુગ્મ સંખ્યાઓ હશે અને ત્રણ અંકવાળી હશે રેડી તો મિત્રો અહીંયા બીજો દાખલો પણ કમ્પ્લીટ થાય છે તો હવે આપણે જોશું દાખલા નંબર ત્રણ મિત્રો હવે દાખલા નંબર ત્રણ જોઈએ તો ત્રીજા દાખલાની રકમમાં લખેલું છે પુનરાવર્તન સિવાય અંગ્રેજી મૂળાક્ષરોના પ્રથમ 10 અક્ષરોના ઉપયોગથી પ્રથમ 10 અક્ષરનો ઉપયોગ કરવાનો છે અંગ્રેજી મૂળાક્ષરના રેડી એટલે આપણી પાસે જે અક્ષરો છે તે ટોટલ 10 અક્ષરો છે તેમાંથી આપણે ચાર અક્ષરોવાળા કેટલા સંકેત બનાવી શકાય સંકેત મતલબ કે કોઈ પણ એક પાસવર્ડ બનાવવો છે આલ્ફાબેટનો રેડી તો આપણી પાસે 10 આલ્ફાબેટ અત્યારે અવેલેબલ છે તો 10 આલ્ફાબેટનો ઉપયોગ કરી ચાર અક્ષરોવાળો આપણે સંકેત બનાવવો છે રેડી તો અહીં સૌથી પહેલાં મિત્રો આપણે અવેલેબલ અક્ષરો કેટલા છે તો કે અહીં લખશું પ્રથમ 10 અક્ષરો દસ અક્ષરો માંથી ચાર અક્ષરો વાળો પાસવર્ડ અથવા તો સંકેત બનાવવો છે રેડી સંકેત બનાવવાના છે રેડી તો આપણી પાસે ટોટલ ચાર બોક્સ બનાવશું મિત્રો કારણ કે ચાર અક્ષરો વાળો આપણે સંકેત બનાવશું તો પહેલું સંકેત બીજું સંકેત અને ત્રીજું સંકેત રેડી ચાર સંકેત આવી રીતના આપણે ઉપયોગ કરી શકશું હવે અહીંથી ચાલુ કરો કે અહીંથી ચાલુ કરો કોઈ એમાં દિક્કત પડશે નહીં અહીંયા પુનરાવર્તન સિવાય છે પુનરાવર્તન કરવાનું નથી માની લો કે એબીસીડીઈ એફજી એવી રીતના કોઈ પણ એનો ઉપયોગ અહીંયા થઈ ગયો તો એનો ઉપયોગ પાછો અહીંયા થવો ના જોઈએ રેડી તો મિત્રો અહીંથી આપણે ચાલુ કરશું એટલે કે પ્રથમ અક્ષરની પસંદગી કેટલી રીતે કરી શકશો આપણી પાસે ટોટલ 10 અક્ષરો છે તો 10એ 10નો ઉપયોગ તમે અહીંયા કરી શકશો રેડી 10 અક્ષરોમાંથી કોઈ પણ એક અક્ષરનો ઉપયોગ તમે અહીંયા કરી નાખો રેડી હવે એ 10 અક્ષરોમાંથી આપણી પાસે કેટલા અક્ષરો હોય તો મિત્રો 9 અક્ષરો શું કામ કારણ કે એક અક્ષરનો આપણે અહીંયા ઉપયોગ કરી લીધો છે સંકેત બનાવવા માટે આપણે એક અક્ષર અહીંયા પહેલા સ્થાનમાં મૂકી દીધેલો છે તો આપણી પાસે હવે અત્યારે અવેલેબલ અક્ષરો કેટલા છે 9 કારણ કે અહીંયા પુનરાવર્તન નથી કરવાનું રેડી પુનરાવર્તન નથી કરવાનું એટલા માટે આપણી પાસે 9 અક્ષરો વધે છે તો તમે 9 અક્ષરનો ઉપયોગ કરી જે સંકેત બનાવો છે તેનું બીજું સ્થાન તમે 9 રીતે ભરી શકશો રેડી હવે ત્રીજું સ્થાન હવે આપણી પાસે બે અક્ષરો ખૂટી ગયા મતલબ કે બે અક્ષરોનો આપણે ઉપયોગ કરી લીધો છે 10 અક્ષરોમાંથી બે અક્ષરોનો ઉપયોગ થઈ જાય તો આપણી પાસે વધે 8 અક્ષરો હવે 8 અક્ષરોનો ઉપયોગ કરી આપણે ત્રીજું સ્થાન ભરવું છે મિત્રો તો તમે 8 રીતે ભરી શકશો કારણ કે આપણી પાસે અવેલેબલ અક્ષરો 8 હતા રેડી હવે 3 અક્ષરો આપણે ઉપયોગ થઈ ગયા ટોટલ અક્ષરો 10 હતા પહેલો બીજો અને ત્રીજો 3 અક્ષરો ઉપયોગ થઈ ગયા એનો મતલબ એવો કે હવે આપણી પાસે 7 અક્ષરો હોય તો 7 અક્ષરોનો ઉપયોગ કરી તમે જે સંકેત બનાવો છો તેનામાં છેલ્લું સ્થાન તમે ભરી શકો છો રેડી એટલે કે આ 7 રીતે એટલે કે પહેલું સ્થાન 10 રીતે ભરી શકશો બીજું સ્થાન ભરવા માટે તમારી પાસે 9 પસંદગી છે 9 અક્ષરોમાંથી કોઈ પણ એક અક્ષરનો પસંદ કરી શકો છો ત્રીજા સ્થાનમાં તમે 8 રીતે ભરી શકશો અને ચોથા સ્થાનમાં તમે 7 રીતે ભરી શકશો આવી રીતના આપણે મિત્રો જે સંકેત બનાવો છે તેમાં અક્ષરોની પસંદગીના કુલ પ્રકાર બરાબર 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7 રેડી તો મિત્રો આનું કેલ્ક્યુલેટર
કરવું પડશે, એટલે કે 10 × 9 × 8 × 7 એટલે કે 5040 રેડી. તો આપણી પાસે જે 10 અક્ષરો હતા ઉપયોગ કરવા માટે, પ્રથમ 10 અક્ષરો, તેમાંથી 4 અક્ષરોવાળા જેટલા સંકેતો બનાવવા છે મિત્રો, તેની સંખ્યા કેટલી થઈ? 5040 રેડી. તો મિત્રો તમે જોઈ શકો છો બહુ સિમ્પલ છે, અહીંયા પુનરાવર્તન કરવાનું નહોતું. પુનરાવર્તન કરવાનું હોય તો 10 × 10 × 10 × 10 થાય રેડી. અહીંયા પુનરાવર્તન નથી કરવાનું, એટલે આપણે એક એક અક્ષર ઘટતો ગયો. એક સ્થાનમાં 10 રેખા, બીજા સ્થાનમાં એનાથી ઓછો એક, ત્રીજા સ્થાનમાં એનાથી એક ઓછો, ચોથા સ્થાનમાં તેનાથી પણ એક ઓછો, અને પછી બધાનો ગુણાકાર કરી નાખો રેડી. એટલે કે 5040 એટલે કાંઈ. તમે જોશો મિત્રો જે અક્ષરો પસંદ કરો છો તે અલગ અલગ ઘટના છે. પહેલી સ્થાન ભરવા માટે એક ઘટના થઈ, બીજું સ્થાનને બીજા સ્થાનમાં કોઈ એક અક્ષર ભરવા માટેની એક ઘટના થઈ, ત્રીજા સ્થાનમાં એક અક્ષર ભરવા માટેની ઘટના થઈ, અને ચોથા સ્થાનમાં એક અક્ષર ભરવા માટેની ઘટના થઈ. તો આ ચારે ચાર ઘટનાઓ અલગ અલગ રીતે ઉદભવે છે, બધાનો ગુણાકાર કરી નાખો એટલે આપણને કુલ પ્રકાર મળી ગયા રેડી. તો અહીંયા મિત્રો દાખલા નંબર 3 કમ્પ્લીટ થઈ છે. નેક્સ્ટ જોઈએ દાખલા નંબર 4. મિત્રો હવે દાખલા નંબર 4 જોઈએ તો તેમાં લખેલું છે 0 થી 9 અંકોનો ઉપયોગ કરી, એટલે કે 0 થી 9 એટલે ટોટલ આપણી પાસે 10 અંકો થયા રેડી. 0 થી 9 અંકોનો ઉપયોગ કરી 5 અંકોવાળા કેટલા ટેલિફોન નંબર બનાવી શકાય? 5 અંકોવાળા ટેલિફોન નંબર બનાવવા છે મિત્રો, તો આપણે 5 બોક્સ બનાવવા પડશે. તો આ 5 બોક્સ બનાવીને ખા રેડી. એમાં પહેલું સ્થાન, બીજું સ્થાન, ત્રીજું સ્થાન, ચોથું સ્થાન અને પાંચમું સ્થાન, આવી રીતના ટેલિફોન નંબર બનાવવા માટે આપણી પાસે ટોટલ 5 સ્થાન છે અને અંક છે ટોટલ 10. હવે આગળ વાંચી રકમમાં જે લખેલું છે, દરેક નંબરની શરૂઆત તો સંખ્યા 67 થાય છે. એનો મતલબ એવો કે પહેલા સ્થાનમાં 6 છે અને બીજા સ્થાનમાં 7 છે રેડી. એટલે કે 67 છે. કોઈ પણ ટેલિફોન નંબરની શરૂઆત આપણે જે બનાવવાનો છે તે ટેલિફોન નંબરની શરૂઆત 67 થવી જોઈએ રેડી. તો અહીંયા 6 અને 7 એ મૂકી દીધેલા છે. એનો મતલબ એવો કે પહેલું સ્થાન અને બીજું સ્થાન ભરાઈ ગયું છે એક એક સ્થાનથી, એક એક નંબરથી, એટલે કે એક એક અંકથી રેડી. અને આગળ કીધેલું છે મિત્રો અંકોનું પુનરાવર્તન થતું નથી રેડી. તો આપણી પાસે ટોટલ મિત્રો 0 થી 9 એટલે કે 10 સંખ્યાઓ હતી, તેમાંથી એક સ્થાન મતલબ કે પહેલું સ્થાન જે છે તેને એક રીતે ભરી શકાશે, બીજા સ્થાનને આપણે એક રીતે ભરી શકાશું રેડી. કારણ કે 6 અને 7, પહેલા સ્થાનમાં 6 ફિક્સ છે, બીજા સ્થાનમાં 7 ફિક્સ છે, એટલે પહેલા સ્થાનને આપણે એક રીતે ભરી શકશું, બીજા સ્થાનને બે રીતે ભરી શકશું, ત્રીજા સ્થાનને ભરવા માટે આપણી પાસે ટોટલ અંક વધ્યા મિત્રો કયા કયા? તો કે 6 અને 7 ઉપયોગ કરી લીધો, એટલે કે 0 થી 5 અને 6 7 ઉપયોગ કરવો નથી, એટલે કે 8 અને 9 રેડી. તો 0 થી 5 6 અંક થયા અને આ 7મો અને 8મો અંક. તો આ જે ત્રીજું સ્થાન છે મિત્રો તેને તમે 8 રીતે ભરી શકશો રેડી. આ કોઈ એક અંકનો ઉપયોગ કરી તમે આમાં મૂકી શકશો, એટલે કે 8 રીતે તમે ભરી શકશો ત્રીજા સ્થાનને રેડી. આ જ રીતના મિત્રો અંકોનું પુનરાવર્તન કરવાનું ન હોવાથી અહીંયા 8 અંકનો ઉપયોગ, 8માંથી કોઈ એક અંક મૂકી દીધો, એનો મતલબ એવો કે 1, 2 અને 3 ટોટલ 10 અંક હતા, તેમાંથી પહેલા એક અંકનો અહીંયા ઉપયોગ કર્યો, બીજા અંકનો અહીંયા ઉપયોગ કર્યો, ત્રીજા અંકનો અહીંયા ઉપયોગ થશે અને ચોથા અંકને આપણે ઉપયોગ કરવા માટે આપણી પાસે ટોટલ 7 અંક વધશે, એટલે અહીં લખશું 7, એટલે કે ચોથા સ્થાનને આપણે ભરવા માટે 7 રીતે પસંદગી કરી શકશું. જે આપણી પાસે અંક છે તેમાંથી 7માંથી કોઈ એક અંક મૂકી શકશો. તો ટોટલ 4 અંકો મુકાઈ ગયા મિત્રો. હવે આપણી પાસે 10 અંકમાંથી 6 અંક વધ્યા છે. તો છેલ્લું જે સ્થાન છે મિત્રો 5મું સ્થાન, તેને તમે 6 રીતે પસંદગી કરી શકશો, મતલબ કે 6 અંકમાંથી તમે કોઈ એક અંકનો અહીં ઉપયોગ કરી શકશો રેડી. તો આ રીતના મિત્રો તમે જુઓ છો કે અહીંયા 6 અને 7 એટલે કે પ્રથમ અને બીજું સ્થાન તમને ફિક્સ આપેલું હતું, તો તેમાં આપણે એક એક રીતે પસંદગી કરી શક્યા. બાકીના સ્થાનમાં 8 મતલબ કે ત્રીજા સ્થાનમાં 8 રીતે, ચોથા સ્થાનમાં 7 રીતે અને 5મા સ્થાનમાં તમે 6 રીતે કોઈ પણ એક અંકનો ઉપયોગ કરી ટેલિફોન નંબર બનાવી શકો છો. તો અહીંયા કુલ પસંદગીના પ્રકાર કેટલા થશે મિત્રો? તો આપણે હવે ખાલી કેલ્ક્યુલેટરથી ગણતરી કરવાની છે. પસંદગીનો પ્રકાર બરાબર 1 × 1 × 8 × 7 × 6 રેડી. તો અહીંયા આપણે મિત્રો કેલ્ક્યુલેટર કરશું તો અહીંયા 56 × 6 થશે, 8 × 7 = 56, 56 × 6 એટલે કે 336. તો અહીંયા 336 અલગ અલગ આપણે 0 થી 9 અંકોનો ઉપયોગ કરી જે 5 અંકો આપણે 5 અંકો વાળો જે ટેલિફોન નંબર બનાવ્યો હતો તેની કુલ સંખ્યા કેટલી મળી મિત્રો? 336 રેડી. જેની શરૂઆત, જે નંબરની શરૂઆત છે મિત્રો તે 67થી થાય છે રેડી. તો તે રીતના આપણે અંકો બનાવી નાખા, એટલે કે તેટલા ટેલિફોન નંબર આપણે બની ગયા રેડી. તો મિત્રો અહીં દાખલા નંબર 4 કમ્પ્લીટ થાય છે. આ જ રીતના દાખલા નંબર 5 અને દાખલા નંબર 6 જે છે મિત્રો તે તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે. દાખલા નંબર 5નો ઉપયોગ તો તમે 10મા ધોરણની અંદર પણ કરી લીધેલો છે, તો તેનો તમારે તે સરળતાથી થઈ શકશે. દાખલા નંબર 6ની રકમ વ્યવસ્થિત રીતે વાંચજો અને તમે સોલ્વ કરી શકશો. આ ઉપરાંત જે ટેક્સ્ટ બુકના ઉદાહરણ છે મિત્રો, સ્વાધ્યાય 7.1ના 1 થી 4 દાખલા, તેની પણ તમારે પ્રેક્ટિસ કરી લેવાની છે, જેથી કરીને તમારે જે ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત છે તે તમારે એકદમ ક્લિયર થઈ જશે રેડી. તો મિત્રો અહીંયા આપણે આ વિડીયો પૂર્ણ કરશું. નેક્સ્ટ વિડીયોમાં જ્યારે ભેગા થશું ત્યારે આપણે ક્રમચય કન્સેપ્ટની શરૂઆત કરશું, એટલે કે ક્રમચય જે છે તે શું છે તેની આપણે તેના કન્સેપ્ટ પહેલાં સ્ટાર્ટિંગમાં શીખશું અને પછી તેને રિલેટેડ આપણે એક્ઝામ્પલ સોલ્વ કરશું રેડી. તો અહીંયા આપણે આ વિડીયો પૂર્ણ કરીએ છીએ. તો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી દો, તમારા ફ્રેન્ડ્સને શેર કરી દો અને ચેનલ પર પહેલી વાર આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. થેન્ક યુ.